વાત કરીએ આગળ ડોક્ટર હસમુલ અઢિયા કમિટીએ ફંડ રિપોર્ટ સીએમને સુપ્રત કર્યો છે. મધ્યમ અને લાંબા ગાળાના 231 જેટલા વિવિધ સૂચનો કર્યા. રાજ્ય સરકારની આવક વધારવા માટેના સૂચનો કરવામાં આવ્યા છે. કોરોનાની સ્થિતિમાં પુનરુત્થાન માટેના વિવિધ ઉપાયો પણ કરવામાં આવ્યા. રાજ્યમાં રોકાણ વધારવા અને ઉદ્યોગો માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે. લોકડાઉનને કારણે રાજ્યને થયેલા નુકસાન અંગે આ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. ડોક્ટર હસમુખ અઢિયા કમિટીએ ફાઇનલ રિપોર્ટ સીએમને સુપ્રત કર્યો છે. મધ્યમ અને લાંબા ગાળાના 231 જેટલા સૂચનો કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની આવક વધારવા માટેના આ સૂચનો કરવામાં આવ્યા. ગાંધીનગરથી સંવાદદાતા હિતલ પારેખ વધુ માહિતી સાથે ફોન લાઇન પર. જી હિતલ, ડોક્ટર હસમુખ અઢિયા કમિટીએ જે ફાઇનલ રિપોર્ટ સીએમને આપ્યો છે, રાજ્ય સરકારની આવક વધારવા કયા મહત્વના મુદ્દાઓ તેમાં ટાંકવામાં આવ્યા છે? જી ચોક્કસ, એવું કહી શકાય કે જે માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે હસમુખ અઢિયા દ્વારા 2 સપ્તાહ પહેલા ઇન્ટીમ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. આજે એમને ફાઇનલ રિપોર્ટ પણ રાજ્ય સરકારને એ કમિટી છે, હસમુખ અઢિયાની કમિટી છે, કમિટી દ્વારા આપી દેવામાં આવ્યો છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક એમાં ઘણા બધા મહત્વના મુદ્દાઓને ટાંકવામાં આવ્યા છે. જેવી રીતે કે એવી ઘણી પ્રોડક્ટ છે કે જેની ઉપર સીધી રીતે રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક પોતાની આવકમાં વધારો કરી શકે છે, સાથે સાથે ખર્ચા ઘટાડવા ઉપર એમને ખાસ ભાર મૂક્યો હોવાની માહિતી મળી રહી છે. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના બજેટ છે એ બજેટમાં કામ મૂકવા સુધીની ભલામણો પણ આ કમિટી દ્વારા કરવામાં આવી હોવાનું જાણકારી મળી રહી છે. જી બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર.